बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक। अपनी पासे मोती वेरायेला पड़ा छे, पण आपणे एनुं भान थतुं नथी। पद्मा परमात्मा आपणा घटनी अंदर विराजमान छे। संतो महंतो धर्मात्माओ आचार्यो आपणे कहे छे, हे भाई तारा अंतरमा परमात्मा छे, ते तरफ तू दृष्टि केम देतो नथी, तू तेना तरफ दृष्टि दे, आपने देखाता नथी। केम नथी देखाता ए अहींया श्री आत्मसिद्धि शास्त्र मा जी गाथा लगभग पूरी थवा आई हती एमां कीधुं तुं 103 गाथा मा साथे बोली गाथा। कर्म मोहनीय भेद बे दर्शन चारित्र नाम, हणे बोध वितरागता अचूक उपाय आ। मोह राजाए આપણા ઉપર એવી ભૂરખી નાખી દીધી છે કે જે છે તે દેખાતું નથી, અને જે નથી તે દેખાય છે, એટલું જ નહીં પણ તે જ સાચું છે અને તે જ સર્વસ્વ છે એવું જગતના જીવો માને, એનું નામ મોહની, એનું નામ જ્ઞાનીઓ કહે છે જ્ઞાન મોહ રૂપી દારૂ, દારૂડિયો પોતાને દુનિયાનો બાદશાહ માને છે. હી રિયલી બિલીવ્સ, હી મીન્સ, હી ફીલ્સ ધેટ હી ઇઝ ધ એમ્પરર ઓફ ધ યુનિવર્સ. કેમ? એ તો સડક પર પડ્યો છે. તો મોહના નશામાં જેવી રીતે તે દારૂડિયાને પોતાનું સાચું સ્વરૂપ સમજાતું નથી, તેમ જગતના અજ્ઞાની જીવોને પરમાત્માનું સ્વરૂપ જે પોતાના હૃદયમાં જ વિરાજમાન છે, જેની સંતો ગવાહી પૂરે છે, જેની ધર્માત્માઓ વારંવાર ઉપદેશ આપીને એ તરફ આપણું ધ્યાન દોરે છે, એમ વારંવાર કહે છે કે હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. હે જીવ, ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. પણ એમની આજ્ઞા, એમનો બોધ એ આપણા ઉપર પથ્થર પર પાણી જેવું છે. કારણ કે ચિત્ત વૃત્તિ
જગતના પદાર્થોમાં એટલી બધી ચોંટી ગઈ છે કે ભગવાનના વચન માટે એક ટકો પણ રાખી નથી. એનું નામ મોહની કર્મ, મોહરૂપી માયા, મિથ્યાત્વ મોહની અવિદ્યા, આત્મભ્રાંતિ. એને લીધે આપણને શરીર તે જ હું અને શરીરને સંબંધિત પદાર્થો મારા એ માન્યતામાં અને એને લગતા કાર્યોમાં આખું જીવન વીતી જાય છે. એ કાઢવા માટે, એવી ભ્રાંતિ કાઢવા માટે સંતોનો સમાગમ ઉપાસવાની જરૂર છે, સદગુરુનો સમાગમ કરવાની જરૂર છે. અને તે પણ સદગુરુ પણ એમ જ કહેશે કે તમે, આપણે સદગુરુ પાસે રહીએ, સંતો પાસે રહીએ તો આપણામાં વિનય આવે, આપણામાં ક્ષમા આવે, આપણામાં સહનશીલતા આવે, આપણામાં જતું કરવાની ટેવ આવે, આપણામાં સંભાવ ઘડીએ ઘડીએ આપણે એમના જીવનમાં જોઈ શકીએ. ધીમે ધીમે આપણી પાત્રતા વધે અને એ પાત્રતા વધે તો આપણને જે અલખ છે, અલખ એટલે અલક્ષ્ય, જે લક્ષમાં આવતો નથી તે ધીમે 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 લક્ષમાં આવે. નિરંજન નિરાકાર છે તો પણ આવા પરમાત્મા સ્વરૂપે કે આવા સંતોના સ્વરૂપે આપણને એવી પ્રાર્થના કરે છે સંતો, પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માંગું એ સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. મારા મનમાં, મારી બુદ્ધિમાં, મારા વિશ્વાસમાં, મારા જીવનમાં, મારા વ્યક્તિત્વમાં હે પ્રભુ આપ એવી દયા કરો કે જેથી સદગુરુ અને સંતો અને આ તુજ એ બધું એક રૂપ છે એમ મારી માન્યતા બને. બધા શુદ્ધાત્મા છે. જ્યાં સુધી એવી દ્રષ્ટિ નહીં આવે ત્યાં સુધી પરમ વિનય નહીં પ્રગટે એમ પ્રશ્નોત્તરીમાં પરમ દિવસે કેવી રીતે આવ્યું હતું. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, તેને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે એમ કરીને પછી આગળ સમજાવ્યું છે કે એને લીધે ધીમે 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 સર્વ જીવોમાં પરમાત્માના દર્શન થાય છે, દરેકમાં આત્મા દેખાય છે. તેથી મારું તારું રાગ દ્વેષ, આ નકામો છે, આને મારો, આને કાઢો, આ બહુ સારો છે, એવા બધા ભાવ ઓછા થાય છે. સમતાનો ભાવ ધીમે 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 જીવનમાં જાગે છે એમ આપણને સમજાવ્યું. હવે આગળની ગાથામાં આની આ જ વાત આપણે પાકી કર્યા કરીએ છીએ. કઈ વાત? આ બધું મારું છે અને શરીર મારું છે, તેથી ગમતી વસ્તુઓ ઉપર રાગ કર્યા કરીએ છીએ અને જરાક આપણે વાંકું પડ્યું, જરાક આપણને ન ગમ્યું, જરા પંદરાની આવ્યું કે તરત જ એને આપણે દ્વેષ કરીને એની કટ્ટા કરીએ છે. એ દ્વેષ અહીંયા ક્રોધ રૂપે લે છે અને એ આપણને વર્તમાનમાં દુઃખનું કારણ છે, ભવિષ્યમાં ઘણા દુઃખનું કારણ છે. એ ગાથા સાથે બોલીએ, 104 ગાથા. કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમા દેખતે પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં શો સંદેહ.
જેટલા જ્ઞાની થયા, અનંત જ્ઞાની થઈ ગયા, બધાએ આ વાત કહી છે કે આ જીવના મોટા પાંચ શત્રુ છે. એક અજ્ઞાન, એક ક્રોધ, એક અભિમાન, એક બીજાને છેતરવાની વૃત્તિ, અને એક તૃષ્ણા, 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 તૃષ્ણા. એક બંગલો, બે બંગલા, પાંચ બંગલા, દસ બંગલા, એક મોટર, બે મોટર, પાંચ મોટર, સો, પચીસ, પચીસ સાડી, પચાસ સાડી, સો સાડી, ગમે તેટલું મળે આપણને સંતોષ નથી. અહીં ક્રોધની મુખ્યતાની વાત કરે છે, પણ એ ક્રોધ તો દ્રષ્ટાંત આપી છે. આ ગાથા સમયસારમાં લીધી છે, પછી એની ટીકામાં આચાર્ય કહે છે કે ભાઈ, અમે ક્રોધ કીધો એટલે ક્રોધ પછી બીજા બાકીના બધાય મોહનીના ભાવ લગાડી દેવા. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર ને ચારે ગુણીએ તો એ સોળ, અને બાકીના નવ આ બધી મોહનીની ફોજ છે. આ બધી ચારિત્ર મોહનીની ફોજ છે. આ ગાથા બોલો સમયસાર માં. એ નિયમસાર માં, અને એ તો ઉપાય બતાવ્યો. આ તો આમ કે ક્રોધ થી કર્મ બંધ થાય. જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મ નો થાય છે, સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. આપણી બુદ્ધિ ઉલટી થઈ ગઈ છે એટલે આપણને બંધન ગમે છે. અનાદિના સંસ્કારો, આ ભવના પણ અસત્સંગ ને લીધે પડેલા આ ભવના પણ કુસંસ્કાર, એવું કવિ એની ભાષામાં કહે છે. બંધ એ દુઃખદાયી છે એવું આપણને અંતરમાં લાગતું નથી. બંધન, બંધન ઝંખે મારું મન, પણ આત્મ ઝંખે છુટકારો, મને દહેશત છે આ ઝઘડામાં પૂરો થાય નહીં જન મારો. બંધન, બંધન ઝંખે મારું મન, પણ આત્મ ઝંખે છુટકારો. That continuous fight between the lower mind and the higher mind. સદગુરુ નો બોધ કહે છે કે તું આત્મા છો, તું ક્રોધ ન કર. અંદર માંથી પેલા કુસંસ્કાર કહે છે, હું તો કોઈનું સાંભળો નહીં. હા, જરા મારું ન કહ્યું તો મારો પિત્તો જાય તો હું તો ચાર સંભળાવી દઉં ને, ડાબો હાથ પણ. આવું ચાલ્યા કરે છે, આવું ચાલ્યા કરે છે. પણ આચાર્ય તો વળી વધારે એને ખોલે છે કે ક્રોધ શું છે, ક્રોધ શું છે, કેવો છે, એનું ફળ શું છે. જોકે તને અત્યારે અનુભવ, પછી પાછળથી પોતાને અનુભવમાં આવે છે. ઘરમાં બધા સાથે ઝઘડો થઈ ગયો, કેટલી બોલાચાલી થઈ ગઈ, બધાની સાથેનો પ્રીતિ તૂટી ગઈ, ફ્રેન્ડશિપ જતી રહી, બધામાં અપ્રિય થઈ ગયા, બ્લડ પ્રેશર વધી ગયું, ડોક્ટરને બોલાવવા પડ્યા, આવું બધું પાછળથી એને ખબર પડે છે. પણ તો એ ક્રોધ એને ખરાબ છે એમ તત્વથી જાણતો નથી. એટલે આચાર્ય 72મી ગાથામાં શું કહે છે, અશુચિપણો વિપરીતતા એ આશ્રવોના જાણીને વળી જાણીને
દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે. આજ્ઞા પણ આપે છે ને આશીર્વાદ આપે છે કે હે ભવ્ય, આ ક્રોધ છે ને તે ગંદકી છે. ક્રોધ થાય ત્યારે શું થાય? બારમાં જોયું છે, બહુ ક્રોધ થાય ત્યારે ભવા ચડી જાય, મોઢું લાલ લાલ થઈ જાય, આંખો લાલ લાલ થઈ જાય, ધ્રુજવા માંડે બધું, ગાળો બોલવા માંડે ગમે તેવી, હાથમાં જે આવ્યું તે હાથમાં પછાડવા માંડે. શું થયું પ્રભુ? એ અપવિત્ર છે. આત્મા શાંત સ્વભાવી છે, એને અશાંત ક્ષુબ્ધ કરી નાખે છે. વળી કે જે વિપરીત આપણો સ્વભાવ નથી, એ હમણાં બેન બોલ્યા ને, ક્ષમા એ આપણો સ્વભાવ છે. તમે ગમે એટલો ક્રોધ કરો પણ કાયમ ક્રોધ નહીં કરી શકો. બે ચાર છ પછી તરત જ પાછું પોતે જ કહેશો, મમ્મીને વધારે અનુભવ હોય, છોકરાને જરા આમ મારે ને પણ પછી પોતાને જ પસ્તાવો થાય કે તો હું ખોટું ખોટું જોતા જ તું આટલું બધું તોફાન કરતો હતો ને એટલે મેં આવું કર્યું, પણ હું કઈ તને મારતી હોઉં? હું કઈ તારા પર ક્રોધ કરું? કઈ વિપરીત છે, આપણો સ્વભાવ નથી ક્રોધાદી, આપણો સ્વભાવ. અને ત્રીજી વાત, જરાક આમ તો પાછળથી સમજાય છે પણ જરાક સૂક્ષ્મ છે, સટલ છે. દુઃખ કારણ, દુઃખનું કારણ છે. જ્યારે આપણે ક્રોધ કરીએ ત્યારે પણ આપણે ક્ષમા સ્વભાવને વિસરી જતા હોવાથી, આત્માનો લક્ષ્ય છૂટી જતો હોવાથી આપણે તે સમયે પણ દુઃખી છીએ. પણ આપણો લક્ષ નથી, આપણું ચિત્ત નથી, આપણી સમજણ નથી, આપણી સહનશીલતા નથી, એટલે આપણે ખોટી વસ્તુમાં પ્રવૃત્તિ કરીએ છીએ અને પછી વધારે ને વધારે બંધ કરીએ છીએ, એમ અહીંયા કૃપાળુદેવ સમજાવે છે. ક્રોધાદી ભાવથી કર્મબંધ થાય છે અને ક્ષમાદિક ભાવથી તે હણાય છે. અર્થાત ક્ષમા રાખવાથી ક્રોધ રોકી શકાય છે, સરળતાથી માયા રોકી શકાય છે, સંતોષથી લોભ રોકી શકાય છે, એમ રતિ અરતિ આદિના પ્રતિપક્ષથી તે દોષો રોકી શકાય છે. તે જ કર્મબંધનો નિરોધ છે અને તે જ તેની નિવૃત્તિ છે. ધીરે 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 સમજાય. પણ બારમાં બધું ખૂબ કરીને એમ માનીએ છીએ કે હું મારો મોક્ષ થઈ જશે, હું આમ કરી નાખું તો મોક્ષ થઈ જાય, આમ કરી નાખું તો મોક્ષ થઈ જશે. પહેલા સમજ ભાઈ કે જગતના પદાર્થોમાં ઉથલ પાથલ કરવી એ તારો સ્વભાવ પણ નથી અને તારો અધિકાર પણ નથી. એવું સમજવું જોઈએ, એવું સદગુરુ પાસેથી સમજવું જોઈએ, એકદમ ન સમજાય. માટે જ્ઞાનીઓ કહે છે આપણું કર્તૃત્વ છૂટતું નથી, તો આપણે જો ભાઈ તને કરવું છે તો પૂજા કર, તો દર્શન કર, તો સત્સંગ કર, તો ભક્તિ કર. એમને ખબર છે કે હું એમ કહીશ કે તું સમાધિમાં બેસી રહે, આખો દિવસ સમાધિમાં બેસી રહે, તો આપણે બેસી શકવાના. મમ્મીને બહુ ખવડાવવો હોય પણ છોકરો ન જ માને તો પછી પહેલા વઘારેલા મમરા આપે થોડા, કે આને વઘારેલા મમરા આપો પહેલા સીધો. અત્યારે હઠે ચડી ગયો છે, મને નહીં, મારે મને મમરા આપો, મને મમરા આપો, મને મમરા આપો, થોડાક મમરા આપો, જો થોડું આ જો તો તીખું લાગે નહીં ને, આ ખાતો કેવું લાગે છે, આ ખાતો કેવું લાગે છે. આપણે બધા કાર્યો છોડીને સમાધિમાં રહી શકીએ આખો દિવસ એવી આપણી શક્તિ નથી,
એટલે આપણને શ્રી ગુરુ બતાવે છે કે ભાઈ તું ગૃહસ્થ હોય, તું ગૃહસ્થ છો તો તારે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ, સંતોનો સમાગમ અને સેવા કરવી જોઈએ, દરરોજ સદવાંચન અને સદશાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ, એ પ્રમાણે ઇન્દ્રિયો અને મનને કંટ્રોલમાં રાખવા જોઈએ, દરરોજ દાન દેવું જોઈએ, દરરોજ દાન દેવું જોઈએ. આપણે ટેવ પાડીએ, બાળકોને લઈને જઈએ, આપણને મંદિરમાં ભંડારામાં પેલા પૈસા નાખતા મૂકે તો પછી એને પણ ટેવ પડે, આપણે એને આપવા સિક્કા અમસ્તા. સંસ્કારીકરણની વાત ચાલે છે. આપણે જો જે જે ભગવાન છે ને પગે લાગો તો આમ પગે લાગો, પગે લાગો, જે જે કરો સંસ્કાર, સંસ્કાર પડે. એને કઈ સમજણ નથી કે આ ભગવાન છે, પણ મમ્મી કહે છે, પપ્પા કહે છે, મોટા ભાઈ કહે છે, એટલે એવું કરતા એ શીખ. શરૂઆતમાં એવું હોય, શરૂઆતમાં એવું હોય, સંસ્કાર ધીમે ધીમે પડે. એકદમ મોક્ષરૂપી કાર્ય એકદમ થતું નથી. આ પ્રમાણે પ્રતિપક્ષી ગુણો કેળવવાથી ક્રોધાદી આપણા દોષો ધીમે ધીમે નાશ પામે છે. એની ટીકામાં પછી આચાર્ય મહારાજે કીધું છે, આમાં જેમ કીધું ને એવી રીતે અમારી ટીકામાં કીધું કે ભાઈ સંતોષ છે તેનાથી લોભનો નાશ થાય છે, સરળતાથી માયાનો નાશ થાય છે વગેરે. એમાં આચાર્ય દેવ પણ કહે છે કે અહીંયા આજે ક્રોધનું સ્વરૂપ વર્ણવ્યું એ ક્રોધ કહેતા બાકીના બધા વિભાવ ભાવો તારે સમજી લેવા. વળી સર્વને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. જો આપણે દરેકને સંસ્કાર પ્રમાણે જુદા જુદા પ્રકારના વિભાવોની કષાયની મુખ્યતાઓ, ધારો કે મારામાં લોભ બહુ હોય, અમુક ભયમાં ક્રોધ બહુ હોય, અમુક બહેનમાં માયા બહુ હોય, અમુકમાં નિંદા બહુ હોય, અમુકમાં ઈર્ષા બહુ હોય, અમુકમાં બીજો કંઈ પણ એવો ભાવ હોય, તો આપણે એ પ્રમાણેનો પ્રયત્ન કરવો, મનમાં ખાસ ખ્યાલ રાખવો, જાપ કરવો, મૌખિક જાપ પણ કરવો, લેખિત જાપ પણ કરવો કે હું ક્ષમા સ્વરૂપ આત્મા છું, હું ક્ષમા સ્વરૂપ આત્મા છું. મહાવીર ભગવાન ક્ષમા મૂર્તિ હતા. ભગવાન મહાવીરને અને મહાન આચાર્યોને સંતોને કેમ આપણે નમસ્કાર કરીએ છીએ, બોલીએ, હમણાં બોલ્યા, હમણાં સંધ્યાવંદન કરીને, ઈચ્છામી ખમા સમણો વંદિયુ જાવણી જાય નિસિહિયાય મથેણ વંદાની. ખમા સમણો એ પ્રાકૃત શબ્દ છે. ક્ષમા શ્રમણ, ક્ષમા ભગવાનનું એક નામ પણ છે, મહાવીર ભગવાનનું નામ છે, ક્ષમા મૂર્તિ અથવા ક્ષમા શ્રમણ ભગવાન મહાવીર. ચંડ કોશિયાએ ક્રોધ કર્યો, પેલા ભરવાડે ક્રોધ કર્યો, બીજા બધા લોકોએ ક્રોધ કર્યો, બીજા બધાએ ભય પણ દેખાડ્યો. ભગવાન જ્યારે એ બાજુ વનમાં જતા ત્યારે શું કીધું, જાશો માં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ નિકટ છે. એમ કરીને લોકો વિનવે છે ને ભગવાનને, હાથ જોડીને વિનવે વિનને, લોક બધા ભય પામી, મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી, મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. આપણે એટલું બધું ના કરી શકીએ, પણ આપણે એમની વાત તો માની શકીએ ને, મહાવીર ભગવાને ક્ષમા રાખવી તો આપણે ક્ષમા રાખવી કે પછી ક્રોધ કરવો વધારવો. ભગવાનને રસ્તે ચાલવાનું, ભગવાને બતાવેલા રસ્તે ચાલવાનું કે એનાથી ઊંધા રસ્તે ચાલવાનું, હિસાબ તો સીધો છે.
પરંતુ વિસ્મરણ કરી દઈએ છીએ અને ભગવાનને ગૌણ કરી અને જગતના પદાર્થોને મુખ્ય કરીએ, ભગવાનની આજ્ઞાને ગૌણ કરીએ. હું કર્યું, હું કહું તેમ બધાએ કરવાનું, હું કહું તેમ બધાએ કરવાનું, સમજતા નથી એટલું. એ જ વસ્તુ બીજી રીતે કહેવાય કે આપણે આમ કરીએ ને તો આપણું બધાનું સારું થાય, આપણે આ પ્રમાણે કરીએ ને તો આપણા બધાને શાંતિ રહે, આપણને તબિયત સારી રહે, ઘરમાં ઝઘડો ન થાય, સંપથી બધા રહી શકીએ. ટેવાયેલા છીએ. કોક વાર વ્યવહારિક જીવનમાં એવું કરવું પડે છે, કારણ કે ગૃહસ્થ ધર્મ, ગૃહસ્થ આશ્રમ અપેક્ષાએ પરાધીન છે. પણ ત્યાં પણ ભગવાને એવું કહ્યું કે ફુફકારો લેકિન કાટો મત, ફુફકારો લેકિન કાટો. આનું નામ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા, આનું નામ સમ્યક દ્રષ્ટિ. બહુ મોટા પુરુષ છે, પણ મુમુક્ષુ પણ ક્ષમા ન હોય તો મુમુક્ષુ પણ કહેવાય ભાઈ? દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે તે સદાય સુજાય. આપણે પણ એવો અનુભવ કરી શકીએ છીએ, પણ ભૂલી જઈએ છીએ. ન ભૂલીએ એટલા માટે અભ્યાસ, અભ્યાસ, વારંવાર અભ્યાસ. હું ક્ષમા સ્વરૂપ આત્મા જોઉં, ક્ષમા સ્વરૂપ આત્મા જોઉં, ક્ષમા સ્વરૂપ આત્મા જોઉં, ક્ષમા. બારમાં નહીં, ક્રોધ ન કરવો તે મારો સ્વભાવ છે, સર્વ સાથે પ્રેમથી વર્તવું તે મારો સ્વભાવ છે, સૌમ્ય ભાવ રાખવો તે મારો સ્વભાવ છે, શાંત ભાવ રાખવો તે મારો સ્વભાવ છે. હું ભગવાનના દર્શન શા માટે કરવા જઉં છું? દરરોજ ભગવાનના દર્શન કરવા શા માટે જાઉં છું? પ્રશમ રસ નિમગ્નમ દ્રષ્ટિ યુગ્મમ પ્રસન્નમ. જીત્યો છું, નીકળ્યો છું જીતવાને, હારી હારી જાઉં છું, ત્યારે તારી મૂર્તિ પર વારી વારી જાઉં છું. ભગવાનની મૂર્તિ, ભગવાનનો ચિત્રપટ, સંતોના ચિત્રપટ, આપણે એમાંથી વધારે શીખવાનું છે. એમની વાણી તો સમજવાની આપણી હજુ બુદ્ધિ પાકી નથી, પણ એમને જોઈએ, ધીમે 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 જોઈ રહેવું, એને ત્રાટક કહે છે. ભગવાનની સામે જોઈ રહેવું, પછી વિચાર કરો ભગવાન શું કરે છે, ભગવાન કેવા છે, ભગવાનના ગુણો કેવા છે, ભગવાન ભગવાન કેવી રીતે થયા. એમ ધીમે 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 જો વારંવાર ભગવાન આપણા હૃદયમાં યાદ આવે તો આપણું અડધા ઉપર કામ થઈ ગયું. ઘડી ઘડી, પલ પલ, સદા પ્રભુ સુમિરન કો ચા, નરભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ. આપણે એક વાર સવારે કરીએ છીએ, પછી આખો દિવસ નથી કરતા, તો વચ્ચે વચ્ચે રિસેસ પડે, વચ્ચે વચ્ચે તું એકી કરવા જાય, વચ્ચે વચ્ચે ચા પાણી પીએ, વચ્ચે વચ્ચે લીંબુનું શરબત પીએ, ગમે ત્યારે બીજું જરા તારે કંઈ પણ ટાઈમ મળે ત્યારે યાદ કરવાનો એવો એક ટેવ પાડવી પડે. એકદમ સહેલું નથી, પણ ટેવ પાડવી જ જોઈએ. સુમિરન, પરમાત્માનું સ્મરણ કરવાની, સદગુરુનું સ્મરણ કરવાની અને તેમની વાણીનું સ્મરણ કરવાની ટેવ ન પાડીએ તો આત્માની દ્રષ્ટિ કોઈ દી થાય નહીં. આત્મા તો અતિ સૂક્ષ્મ, કૃપાળુદેવ ના કહે છે, કેટેગરીકલ ના કહે છે, આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર.
એવો જે મારામાં જે મોટો દુર્ગુણ હોય એ મારે લખવો જોઈએ અને લખવો જોઈએ, આ મારો સ્વભાવ નથી. લોભ તે મારો સ્વભાવ નથી, હું સંતોષ સ્વરૂપ આત્મા છું. લોભ તે મારો સ્વભાવ નથી, સંતોષ સ્વરૂપ હું આત્મા. લોભ તે મારો સ્વભાવ નથી, સંતોષ સ્વરૂપ હું આત્મા છું. એનાથી શું થાય? એનાથી એના સંસ્કાર પડે, એના સંસ્કાર પડે. સમજીને પછી પાછું એક વાર બે વાર લખીને ભગવાન સામે જોવાનું. ભગવાન લોભ કરે છે, ભગવાન ક્રોધ કરે છે, ભગવાન કેવા ભાવ કરે છે એ તો આપણે એકદમ જાણી શકતા નથી. એને જાણવાનો પ્રયત્ન કરવો ધીમે ધીમે. ગુરુ સમજાવે, સંતો સમજાવે. આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુ કાલ, સુંદર મેલા કર દિયા સદગુરુ મિલા. સદગુરુ ના ઉપદેશવણ સમજાય ન જીન રૂપ, ને સમજાવણ ઉપકારશો સમજે જીન સ્વરૂપ. તો ઘણા બધા ઉપાય કરવા પડશે. તમે કોઈ મોટું કામ કરવાના હો ત્યારે, દીકરીને લગ્ન હોય તો કેટલું તમે 3, 4, 6, 12 મહિના પહેલા બધી તૈયારીઓ કરો. તો આત્માને પામવા માટે 20-22 વર્ષની ઉંમરથી તૈયારી કરવી જોઈએ. એનાથી મોડો થયો તો 30-32 વર્ષની ઉંમરે કરવી જોઈએ. એનાથી મોડો થયો તો 100-100 પછી 40-42 પછી ચાલુ કરીએ તો પછી એટલું મળે. તમે મોટો ચાનો કપ હોય કે દૂધનો કપ હોય એમાં આટલી ખાંડ નાખો તો, અને બધાને આપો તો પછી ભાઈ ખાંડ નાખવાની રહી ગઈ છે. નથી નાખી તમે? નાખી છે, પણ પ્રપોર્શન જેટલું જોઈએ તેટલી નાખી. 1.5 ચમચી જોઈએ, મોટો કપ છે. 1.5 ચમચી ખાંડ હોય તો બરાબર દૂધ ગળ્યું કે ચા ગળી લાગે. પણ તોય ભગવાન તો ઉદાર છે. ભગવાન કહે છે કે ભાઈ હવે બધું ગયું તો વાંધો નહીં, પણ હવે તો તું સૂઝબૂઝ લઈ લે. આટલી બધી નોટિસો આપી ભગવાને, દાંત પડી ગયા, વાળ ધોળા થઈ ગયા, આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, ઊભા થવું હોય તો લાકડી લેવી પડે અથવા ધીમે 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 જાણે. આટલી બધી નોટિસો મળી ગઈ તો પણ જો આપણે ન સુધરીએ તો જેવું પછી ક્રોધાદી રોક્યા રોકાય છે, અને જે કર્મબંધને રોકે છે તે અકર્મ દશાનો માર્ગ છે. એ માર્ગ પરલોકે નહીં પણ અત્રે અનુભવમાં આવે છે. તો એમાં સંદેશ શો કરવો? જે મનુષ્ય આપણામાંથી કોઈ પણ, આપણામાંથી લઈ બેઠા છે નહીં, કોઈ પણ જે મનુષ્ય સમજીને ક્ષમા રાખે તો એને શાંતિનો અનુભવ થાય છે, ટાઢકનો અનુભવ થાય છે, સમતાનો અનુભવ થાય છે, શીતળતાનો. માટે ભગવાનની વાત સાચી છે, સંતોની વાત સાચી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં 3 નરકના દ્વાર કહ્યા છે, કામ, ક્રોધ અને લોભ. અને આ નરસિંહ મહેતાનું વૈષ્ણવજન પદ છે એમાં છેલ્લી કડીમાં સૌથી ધીમે ધીમે ક્લાઇમેક્સ પર ગયા ત્યારે એ સાથે બોલીએ ને પછી અંતમંગળ. વર્ણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધની વાર્યા રે, ભણ નરસૈયો તેનું દર્શન કરતા, ભણ નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. વૈષ્ણવ જન તો
તેને કહે દેહ છતા જેને નશા વર્તે દેહા તે જ્ઞાનીના ચરણમાં હો મન કરો પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કે આનંદ હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.